તો હાલ અમદાવાદના અનેક વિસ્તારોમાં શરૂ થયો છે વરસાદ. શાહીબાગ, અસારવા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. તો આ સિવાય પૂર્વના નરોડા અને નિકોલ વિસ્તારમાં પણ વરસાદ આવ્યો છે. સતત બીજા દિવસે અમદાવાદમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. તો અમદાવાદમાં ફરી એકવાર ગઈકાલ બાદ આજે પણ વરસાદી માહોલ છવાયો છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારની પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો, જ્યાં રસ્તાઓ પર અને લોકોની દુકાનોમાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. રસ્તાઓ પર પાણી ભરાયા છે અને સાથે સાથે વાદળ પણ ગોરંભાયેલા છે, જેને કારણે આખાય અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં હાલ વધારે વરસાદી માહોલ સર્જાય તો નવાય નહીં. અમદાવાદમાં વાતાવરણમાં એકાએક પલટો છે. કાળા ડિબાંગ વાદળો સાથે હાલ ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં હવે પાણી ભરાવાની જે શરૂઆત છે તે પણ થઈ ગઈ છે. એરપોર્ટ સર્કલ હોય કે પછી એરપોર્ટ તરફ જતો જે રોડ છે ત્યાં અત્યારે પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. આ જ રીતે જો અવિરત વરસાદ ચાલુ રહેશે તો ક્યાંક શહેરમાં વાહન ચાલકો જે છે, રાહદારીઓ છે, એ લોકોને મુશ્કેલી પડે એ પ્રકારની પણ શક્યતા. જો કે આજે સતત બીજો એવો દિવસ છે કે જ્યારે પાણી ભરાવાની શરૂઆત છે, કારણ કે વરસાદ બે દિવસથી પડી રહ્યો છે અને હાલ જે પ્રમાણે વરસાદ પડી રહ્યો છે, કાળા ડિબાંગ સાથે વાદળો સાથે વાતાવરણમાં પલટો છે અને એના જ કારણે ક્યાંક લોકોને રાહત પણ મળી છે, કારણ કે બફારા સામે ક્યાંક લોકોને રાહત મળી રહી છે. કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, જી 24 કલાક, અમદાવાદ. વીજળીના કડાકા ભડાકા સાથે અત્યારે અમદાવાદ શહેરમાં વરસાદ પડી રહ્યો છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની જે સમસ્યા છે તેની પણ શરૂઆત થઈ ચૂકી છે. એરપોર્ટ રોડ ઉપર અત્યારે હું ઉપસ્થિત છું, જે વેધર ડિપાર્ટમેન્ટ છે ત્યાંના આ પ્રકારના દ્રશ્યો છે કે જ્યાં પાણી ભરાયા છે અને લોકોએ આમાંથી જ પસાર થવું પડે તે પ્રકારની સ્થિતિ છે. અને હાલ શહેરમાં જો આ પ્રમાણે જ વરસાદ અવિરત રહેશે તો ઘણા બધા વિસ્તારો હશે કે જ્યાં પાણી ભરાશે. કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, જી 24 કલાક, અમદાવાદ. તો રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હાલ વરસાદી માહોલ છવાયેલો છે, તેને પગલે અમદાવાદમાં પણ વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. હાલ આકાશમાં વાદળો જે છે તે ગડગડાટ કરી રહ્યા છે, એટલે મોટાભાગના વિસ્તારોમાં હજુ પણ વરસાદી માહોલ છવાયેલો રહે તેવી શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે આ પહેલા જ 21 ઓગસ્ટ બાદ ફરી એકવાર રાજ્યમાં ચોમાસાનો માહોલ જામશે તેવી આગાહી વ્યક્ત કરી હતી. એક તરફ અમદાવાદીઓ વરસાદની રાહ જોતા હોય છે, પરંતુ આ જ વરસાદ મનપાના પાપે શહેરીજનો માટે સમસ્યાનું કારણ બની જતું હોય છે, કારણ કે સામાન્ય વરસાદમાં મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા શરૂ થઈ જાય છે. એરપોર્ટ રોડથી અત્યારે કોતરપુર તરફ જતો રોડ અને હજી 1.5 ઇંચ વરસાદ પણ શહેરમાં નથી વરસ્યો એ પહેલાં જ શહેરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા શરૂ થઈ ચૂકી છે. આપ જુઓ કે વાહન ચાલકો હોય અથવા તો કોઈ ઇમરજન્સી વાહન, જો કદાચ 108 વાહન અહીંથી પસાર થવું હોય તો તેમની માટે મુશ્કેલી થઈ પડે, કારણ કે પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામની સ્થિતિ પણ ઊભી થઈ જતી હોય છે. શહેરમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને એ જ મુજબ અત્યારે ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે, જોકે કેટલાક વિસ્તારોમાં સાથે સાથે વરસાદી પાણી પણ ભરાઈ રહ્યા છે. કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, જી 24 કલાક, અમદાવાદ. તો મહાનગરપાલિકા વરસાદમાં કઈ રીતે કઈ પરિસ્થિતિનો સામનો કરે છે તે આપ જોઈ રહ્યા છો. દ્રશ્યોમાં વિવિધ વિસ્તારોમાં આ જ પ્રકારની પરિસ્થિતિ છવાયેલી જોવા મળી રહી છે. રસ્તાઓ પર પાણી ભરાયેલા હોવાને કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. કેટલાક રસ્તાઓ તો જાણે કે તળાવમાં તબદીલ થઈ ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં જોવા મળી રહી છે. લોકોને વરસાદની જેટલી તકલીફ નથી પડતી તેટલી તકલીફ પડે છે રસ્તાના પડેલા ખાડાઓને કારણે.